नमस्ते विद्यार्थी मित्रों, आर्य एजुकेशन માં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો માં આપણે ધોરણ 6 વિષય ગુજરાતી ની સ્વ અધ્યયન પોથી ના ચેપ્ટર 3 દ્વિદલ નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અન્ય સોલ્યુશનો ની પ્લેલિસ્ટ તમને ડિસિઝન બોક્સ માં આપેલી છે। તમે પ્લેલિસ્ટ ઉપર જઈને કોઈ પણ વિડિયો નો સોલ્યુશન પ્લે કરીને કોઈ પણ સોલ્યુશન જોઈ શકો છો। ચલો વાક્યો જે છે એને પાઠ ના આધારે યોગ્ય ક્રમ માં ગોઠવવાના છે। तो पेलू थे युवके कहू मैडम ते मने तमारे त्यां लोन कापवानु काम आपी शको खरा। स्त्रीए कहू ना भाई, हाल तो हाल लोन कापवानु काम जे मानस करे छे तेनाथी मने कोई ज फरियाद नथी। आटली बात पूरी करीने खुशखुशाल चेहरे ए युवके फोन नो स्पीकर बंद करी पेला युवके हसता हसता ना पाड़ी दुकानदार ने अत्यंत नवाई लागी। आ रीते थशे। चलो आगळ जोईए। नीचे आपेला કોઠામાંના દરેક ખાનામાંથી યોગ્ય બંધ બેસતું શબ્દ જૂથ લઈ એક આધારિત વાક્ય બનાવો। તો પહેલું થશે દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી। બીજું પેલા માણસને ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ। એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો। સાથે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી। गणपति उत्सव हो तो तमे गणपति उत्सव हो त्यारे घणा शिल्पकारों ने गणपति नी मूर्ति बनावता जोया हशे। अमारा गाम मां एक गणेश मंदिर आवेलू छे। ते मंदिर मां भगवान गणेश नी एक सुंदर मूर्ति छे। आ मूर्ति खूब ज सुंदर छे अने ते राजस्थान पत्थर माथी बनावामां आवी छे। मूर्ति ऊपर सुंदर नक्षी काम करवामां आवी छे। सवार सांज घणा लोको आ मंदिरना दर्शनार्थे आवे छे। बीजुं दुकानेथी वस्तु खरीद्या पछी दुकानदारे तमने भूलथी वधारे पैसा आपी दीधा तो तमे शुं करशो? तो दुकानेथी वस्तु खरीद्या पछी दुकानदारे जो भूलथी वधारे पैसा आपी दीधा होय तो आपणे प्रामाणिकताथी ते पैसा दुकानदारने पाछा आपवा जोईए। चलो, तमे तमारा घरमां कया काममां मददरूप थवुं गमे? मौलिक प्रश्न छे। छोकरी होय तो घर काम मां कचरा मां झाड़ू पोता वासण मां मदद करी शके। छोकरो होय तो बार दुकाने थी वस्तु लावी आपे, दादा दादी ने वस्तु लावी आपे, जे काम तमने गमतुं होय ते लखी शकाय। चलो, रूढ़ी प्रयोग नो अर्थ आपेला छे तेने योग्य रीते गोठवी वाक्य प्रयोग करवानो छे। आजे जी करवी तो के अर्थ छे विनंती करवी अने वाक्य छे युवके काम माटे पेली स्त्री ने आजी जी करी। आ रीते चलो रूढ़ी प्रयोग जोईए। बरोबर, अहींथी ज आपणे लेवानुं छे पड़तुं मूकवुं। तो अर्थ थशे छोड़ी देवुं। शिल्पीए मूर्ति पड़ती मूकी। बीजो रूढ़ी प्रयोग आश्चर्यनो पार न रहेवो एटले के नवाई लागवी। पेला माणसने बे एक सरखी मूर्ति जोई आश्चर्यनो पार न रह्यो। त्रीजुं निःशब्द बनी जवुं एटले के शांत थई जवुं। शिल्पीनो जवाब सांभळी पेलो माणस निःशब्द बनी गयो। विदाय लेवी तो जवा माटे छूटा पड़वू। दुकानदार ने स्मित आपीने युवके विदाय लीधी। आवुं कोई पण वाक्य लखी शकाय? चलो, वाक्य उलट सुलट थई गया छे, जरूरी फेरफार करी फरीथी लखवाना छे। तमे सूचना तमारी स्व अध्ययन पोथीमां वाँची शको छो। आपणे आंसर जोईए। हुं शिल्पकार छुं अने मूर्ति बनावुं छुं। हुं रसोईयो छुं अने रसोई बनावुं छुं। हुं ખેડૂત છું અને ખેતી કરું છું। હું વકીલ છું અને વકીલાત કરું છું। હું પોલીસ છું અને ગુનેગારને પકડું છું। ચલો આગળ જોઈએ। મૂર્તિમાંથી પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની કલા એટલે મૂર્તિકલા। તો કાષ્ટ કલા માટે શબ્દ સમૂહ શું થશે? તો કે કાષ્ઠ એટલે કે લાકડાની કોતરણી કરવાની કલા। બરાબર, આ રીતે જવાબ થશે। ચિત્ર દોરવાની કલા તો ચિત્રકલા। હાથ કારીગરીની કલા એટલે હસ્તકલા। માટીમાંથી વસ્તુ બનાવવાની કલા એટલે માટી કલા। નૃત્ય કરવાની કલા એટલે નૃત્ય કરવા। ચલો હવે જોઈએ પ્રશ્ન 7। નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો અને લખો। તમે આ શબ્દોનો ઉપયોગ કરી કોઈ પણ મૌલિક વાર્તા લખી શકો છો। હું અને મારા મિત્ર ઉનાળામાં ઘરની અગાસી ઉપર બેઠા હતા। ત્યાં અચાનક મારા ઘરની પાછળ એક રોકેટ જેવી વસ્તુ દેખાઈ। હું અને મારા મિત્રો તે વસ્તુ જોવા ગયા। તે રોકેટ જેવું હતું। અમે તેનું બારણું ખોલી અંદર ગયા। જેવા અંદર ગયા કે તરત જ બારણું બંધ થઈ ગયું અને રોકેટ આકાશ તરફ જવા લાગ્યું। થોડી વાર માટે અમે ગભરાઈ ગયા। અમે બારીમાંથી બહારનો નજારો જોઈ રહ્યા હતા। અમને રોમાંચની સાથે ડર પણ લાગતો હતો। ચલો, વાનગી બનાવવાની છે રોટલી। તો સૌપ્રથમ ઘઉંને ઘંટીમાં દળવા માટે
દળવા પડે, ત્યારબાદ લોટને થાળીના અટામણ દૂર કરવું પડે, પછી તાસકમાં જરૂરી લોટ લઈ યોગ્ય માત્રામાં પાણી અને મીઠું નાખવું, ત્યારબાદ જરૂર પૂરતું તેલ નાખવું, ત્યારબાદ લોટને ગૂંધવો અને લોટને બરોબર બંધાઈ જાય પછી બાંધેલા લોટમાંથી નાના લુવા કરીશું, થોડા કોરા લોટ પણ સાથે રાખીશું, બનાવેલો નાનો લુવો લઈ કોરો લોટ લઈ વેલણ અને પાટલી વડે સુંદર ગોળ ગોળ રોટલી વણીશું, ત્યારબાદ રોટલીને તવી ઉપર શેકીશું, રોટલી યોગ્ય રીતે શેકાઈ જાય પછી તેને થાળી કે ડીશમાં મૂકી યોગ્ય પ્રમાણમાં તેની ઉપર ઘી લગાવશું. ચલો એના પછી છે ખીચડી. તો એક વાસણમાં મગની દાળ અને ચોખા લઈ પાણી વડે ધોઈ નાખો, ત્યારબાદ કુકર કે તપેલીમાં નાખો, ત્યારબાદ તેનામાં યોગ્ય માત્રામાં મીઠું અને હળદર નાખો, ત્યાર પછી કુકર કે તપેલાને ઢાંકણું ઢાંકીને ધીમા તાપે પકવા દેવી. કુકર હશે તો 3-4 સિટીમાં અને તપેલીમાં 15-20 મિનિટમાં ખીચડી તૈયાર થઈ જાય છે. હવે આ ખીચડીને વઘારવી હોય તો આપણે વઘારીને પણ ખાઈ શકીએ છીએ અને સાદી ખીચડી પણ આપણે ખાઈ શકીએ છીએ, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 3 નું સંપૂર્ણ સોલ્યુશન.